ઓકે, ત્યાર પછી પોલિમરેઝ ચેન રિએક્શન એટલે પીસીઆર પદ્ધતિનો વિસ્તારમાં સમજાવો. હવે આપણને એમ કે આકૃતિ દોરવી જરૂરી છે, તો અને તો ચાર માર્ક્સની અંદર એ આકૃતિ આપવાની છે, બાકી નહીં. પીસીઆર પોલિમરેઝ ચેન રિએક્શન પદ્ધતિમાં પ્રાઇમરના બે સેટનો ઉપયોગ થાય, એક સેટ આ જગ્યાએ અને બીજો સેટ આ જગ્યાએ, અને ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકનો ઉપયોગ કરી ઇનવિટ્રો ક્રિયાવિધિ એટલે શરીરની બહાર નિયંત્રિત માધ્યમમાં પ્રયોગશાળામાં કરવામાં આવતી ક્રિયાવિધિ પ્રમાણે એ રુચિ પ્રમાણેના એટલે કે ઈચ્છિત જનીનો કે ડીએનએના ખંડોની ઘણી બધી બહુગુણિત નકલોનું એટલે કે કરોડો નકલો છે એનું સંશ્લેષણ કરી શકાય છે. અને પ્રાઇમર તરીકે નાના રાસાયણિક સંશ્લેષિત ઓલિગોન્યુક્લિયોટાઇડ જે ડીએનએ વિસ્તારના પૂરક હોય છે, એટલે અહીંયા જે એટીજીસીનો ક્રમ હોય એના વિરોધી ક્રમ ધરાવતા એ ટૂંકા સંશ્લેષિત ઓલિગોન્યુક્લિયોટાઇડ એ પ્રારંભક કે પ્રાઇમર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. હવે પોલિમરેઝ ચેન રિએક્શન પદ્ધતિ છે એના મેઇન તબક્કા ત્રણ છે, કે જે મેઇન દાતા ડીએનએ હોય એનું શું કરવાનું, વિનૈસર્ગીકરણ, ઊંચું ટેમ્પરેચર, હાઈ હીટ, કેટલું તો 90-95 અંશ સેલ્સિયસે એ ડીએનએને સારવાર આપવામાં આવે એટલે એની વચ્ચેના રાસાયણિક બંધમાં હાઇડ્રોજન બંધ તૂટી જાય એટલે બે નવી ડીએનએ શૃંખલાઓ સંશ્લેષિત થાય, અને એમાં આ 3' છેડાના ભાગે પૂરક પ્રાઇમર જે છે એને ચોક્કસ તાપમાને જોડવામાં આવે એટલે કે એના લિંક કરવામાં આવે, એને શું કહેવાય, તાપમાન ઉશીતન કરવું, ને કેટલા ટેમ્પરેચરે, તો 50-65 અંશ સેલ્સિયસ. અને પછી થર્મો એક્વેટિક્સ બેક્ટેરિયામાંથી મેળવેલા ઉષ્મા સ્થાયી ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક એને TAQ પોલિમરેઝ એટલે થર્મો એક્વેટિક્સ પોલિમરેઝ એ કહેવાય, અને પ્લસ પ્રક્રિયક તરીકે આ ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ છે એ સતત માધ્યમમાં ઉમેરી અને સ્વયંજનન એટલે કે એનું પ્રલંબન એટલે કે વિસ્તૃતિકરણ કે એમ્પ્લિફિકેશન છે એ કેટલા ટેમ્પરેચરે પ્રેરવામાં આવે, 72 અંશ સેલ્સિયસ છે, અને સ્વયંજનન જે છે એ કઈ દિશામાં થાય, તો 3-5 ની દિશામાં, સોરી 5-3 ની દિશામાં છે એનું સ્વયંજનન છે એ થશે. અને આ રીતે એ 30 ચક્રો છે એ ડીએનએ પોલિમરેઝ વડે 30 વખત એનું ચક્રિયકરણ થાય એટલે એનું પ્રવર્ધન, એની કોપી કે નકલ, એ 1 અબજ અણુઓ છે એ તૈયાર થતા હોય છે. પણ જે પીસીઆરના ત્રણેય તબક્કા સમજાવ્યા વિધિવત, એ થિયરિકલ તમારે એ રીતે સમજાવવાનું નથી. થિયરિકલ આખી મેટરમાં આગળ વાત કરીએ તો ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક ડીએનએના ટેમ્પલેટ સ્વરૂપનો ઉપયોગ કરી અને પ્રક્રિયામાં રહેલા ન્યુક્લિયોટાઇડને એ પ્રાઇમરના વિસ્તૃતિકરણ માટેનો એ ઉપયોગ કરશે, અને ડીએનએના સ્વયંજનનની પ્રક્રિયા એ ઘણી વખત પુનરાવર્તિત થાય તો ડીએનએના ખંડોની 1 અબજ કે એનાથી વધુ નકલો છે એ પ્રાપ્ત થતી હોય છે. હવે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક વિશેની વિશિષ્ટ લાક્ષણિકતાઓ, કે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક છે એને TAQ પોલિમરેઝ કહેવાય, શું કામ, તો એને થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ એ કહેવાય, કારણ કે થર્મસ એક્વેટિક્સ બેક્ટેરિયામાંથી એ અલગ કરવામાં આવેલા ઉત્સેચક છે, અને ઘણી બધી વખત પૂછાઈ ગયેલી બાબત છે. બીજું, આ ઉત્સેચક છે એ પુનરાવર્તિત પ્રવર્ધન મેળવવા માટે ઉપયોગી છે, અને એની મેઇન ખાસિયત એ ઊંચા તાપમાન દરમિયાન પણ સક્રિય રહે છે. એનું પોતાનું આપણે એમ કહીએ કે ઊંચા તાપમાનના લીધે એનો નાશ નથી થતો, કારણ કે એ ઉષ્મા સ્ટેબલ ઉત્સેચક છે, અને દ્વિશૃંખલિત ડીએનએના વિનૈસર્ગીકરણની પ્રક્રિયાને પણ પ્રેરે છે, અને જરૂરિયાત મુજબ પ્રવર્ધિત ખંડો જે નકલ કે કોપી તૈયાર થઈ હોય એને જો જરૂરિયાત લાગે તો એ વાહક સાથે જોડી અને ક્લોનિંગ માટે પણ એનો ઉપયોગ કરી શકાય છે. ઓકે.